અમારી સાથે દ્વારકાથી સંવાદદાતા પ્રણવ જોડાઈ ચુક્યા છે. પ્રણવ, દ્વારકામાં કેવી સ્થિતિ છે? કેટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે? ચોક્કસે માની શકાય કે દ્વારકાની અંદર પવન નહીં પરંતુ વહેલી સવારથી ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને ખાસ કરીને જે દરિયો છે તેમાં વધુ ઉગ્રતા જોવા મળી રહી છે, તેનું રૌદ્ર સ્વરૂપ વધુ ધારણ કરી રહ્યો છે. કારણ કે સતત જે રીતે સાયક્લોન નજીક આવી રહ્યું છે ગુજરાતમાં, એમાં પણ દરિયો ગાંડો તૂર બન્યો છે. હું ચોક્કસપણે કહીશ કે જ્યાં હું ઊભો છું એ દ્વારકાના બીચ ઉપર ઊભો છું, દ્વારકાની જે ચોપાટી કહેવાય છે તે ચોપાટી વિસ્તાર ઉપર ઊભો છું અને સતત જે પવન વહી રહ્યો છે એ કદાચ કલ્પના બહારનો આ પવન છે અહીં. અને સાથે જ સતત વરસાદ છે તે ગઈકાલે પણ વરસ્યો હતો અને ખાસ કરીને અનેક વિસ્તારો એવા હતા એ વિસ્તારોમાં પણ પાણી છે તે અહીં ભરાયા હતા અને સાથે જ સતત વરસાદ એકદમ પવનની ગતિ તે વધુ તીવ્ર થતી જઈ રહી છે. સાથે જ અનેક એવા જે ઝૂંપડા મકાનો હતા તેમાંથી તેના છાપરા ઉડવાની પણ કેટલાક નાના મોટા સમાચારો સામે આવી રહ્યા છે. એ જ રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો હતા એ તમામને હાલ ખાલી કરી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ જે અમે જે ઊભા છીએ, જે અમને આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું, ત્યાં સતત પવનની ગતિ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ હું આ લોકેશન ઉપર વહેલી સવાર આવ્યો હતો પરંતુ એ સ્થિતિ નહોતી, એના કરતાં બે ગણી સ્થિતિ વધુ ભયાનક અહીં બની ગઈ છે અને સતત જે પવન છે તે અહીં ફૂંકાઈ રહ્યો છે અને તેને લઈને અહીં ઊભું રહેવું પણ કંઈને કંઈક મુશ્કેલી બની રહ્યું છે. તો સાથે જ જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે. સવારથી દરિયામાં કરંટ છે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને જે માનવામાં આવી રહ્યું છે કે 290 કિલોમીટર જેટલો જે સાયક્લોન છે એ દ્વારકાથી માત્ર દૂર છે અને તેની અસર છે તે અત્યારથી વર્તાવવા માંડી રહી છે અને તેને લઈને જ દરિયામાં કરંટ છે. સ્થાનિક તંત્રે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે તેમ છતાં પણ જે રીતે કુદરતી આપત્તિ જે રીતે આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ગુજરાત ઉપર, તેનું સંકટ છે તે સૌથી મોટું છે અને ખાસ કરીને દ્વારકાવાસીઓ સતત દ્વારકાધીશને તે પૂજા કરી રહ્યા છે, મંદિરમાં પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે આ સંકટ છે ગુજરાત ઉપરથી ટળી જાય. પરંતુ જે રીતે ફોરકાસ્ટે પણ પોતાનું હમણાં ઉભરીને બહાર પાડ્યું છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે જે સાયક્લોન છે જે તે કચ્છ અને જે કરાચી છે પાકિસ્તાનનું તેના વચ્ચે તે લેન્ડફોલ થશે અને જેનો વ્યાપ હશે એ 3 કલાક સુધી આ લેન્ડફોલ રહેશે. તેને આપ કલ્પના કરો કે જો અમે અહીંયા ઊભા છીએ અને ઊભા નથી રહી શકતા, સ્થિતિ આટલી ભયાનક હોય તો જ્યારે લેન્ડફોલ એટલે જ્યારે વાવાઝોડું ખુદ અહીં ટકરાશે તો ગુજરાતના દરિયાઈ વિસ્તારની કેવી સ્થિતિ હશે આપ ખુદ એ કલ્પના કરી શકતા હશો. જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો પ્રણવ. સ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે. કચ્છના માંડવી બંદરથી મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે. નવીન, હાલ કચ્છની કેવી સ્થિતિ છે? કારણ કે કચ્છમાં વાવાઝોડું ખાસ અને ભયાનક અસર કરી શકે છે. મિત્તલ, જે રીતે વાત કરીએ તો કચ્છના માંડવી જે દરિયા જે કાંઠું છે ત્યાં ખાસ કરીને દરિયામાં કરંટ તો જોવા મળી રહ્યો છે અને પવન પણ જે છે તીવ્ર ગતિમાં ફૂંકાઈ રહ્યું છે. જો કે હાલ વરસાદ બંધ છે અને તડકો નીકળ્યો છે, પરંતુ કહી શકાય કે તોફાન પહેલાંની આ શાંતિ છે કે ગઈ આવતીકાલે જે બપોરથી સાંજ સુધીમાં આ ટકરાઈ શકે જે પ્રકારની જે ભીતિ છે, તો અત્યારે જે છે દરિયામાં કરંટ ફૂલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પવન જે છે તે બિલકુલ તીવ્ર છે અને કહી શકાય કે જે રીતે આગાહી છે અને ખાસ કરીને કચ્છના માંડવી અને જખોઈની વચ્ચે આ જે સાયક્લોન છે બિપોર જોય એ ટકરાવાની અથવા જે સમાઈ જવાની વાત છે તો ક્યાંક ને ક્યાંક માંડવીની અંદર સુરક્ષાના દ્રષ્ટિએ પણ ખૂબ જ સજ્જ કરી દેવામાં આવી છે. માંડવી હોય, જખોઈ હોય, નલિયા હોય, આ તમામ વિસ્તારોમાં કન્ટિન્યુ NDRF જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને કન્ટિન્યુ જે 0-5 કિલોમીટરના રેન્જમાં લોકો રહેતા હોય છે તે તમામને ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ એટલે કે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે. તો કહી શકાય કે કચ્છમાં માંડવી અને જે જખોઈ છે તે ખૂબ જ ડેન્જરસ છે અને ત્યાંના આસપાસના જે લોકો છે અને ખાસ કરીને જે બીચ બિલકુલ પણ બંધ છે અને હવે જે આજ સાંજ પછી તેની વધુમાં વધુ અસર જોવા મળી શકે છે. મિત્તલ જી બિલકુલ બિલકુલ, નવીન આપ જોડાયેલા રહેશો તો કચ્છની પરિસ્થિતિ પણ ગંભીર છે. મારી સાથે સંવાદદાતા વિપુ જોડાયેલા છે. વિપુ, ખાસ એ વાત કે જે વાવાઝોડું છે તે ફંટાવાનું હતું તેવી માહિતી હતી પણ હવે તો પૂરી શક્યતા છે કે તે ગુજરાત તરફ આવી ચૂક્યું છે. 15 તારીખ ખાસ કરી કહી શકાય કે 15 તારીખે રૌદ્ર સ્વરૂપ બતાવશે વાવાઝોડું.
મિત્તલ, બિલકુલ, કારણ કે જે રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જખો કેન્દ્ર હશે, જખો આસપાસ છે, તે 15 જૂનના જે બપોર બાદ ટકરાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ભારે પવન અને પવનની ગતિ પણ તેજ રહેશે, સાથે સાથે વરસાદી માહોલ છે તે પણ જોવા મળશે. અને અત્યારે આપણે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે રૌદ્ર સ્વરૂપ છે. છેલ્લા 3 દિવસથી જે અરબી સમુદ્રનો દરિયો છે, એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે અને સતત પવનની ગતિ છે તે તેજ થઈ રહી છે. અત્યારે જે રીતે પોરબંદરમાં પણ જોવા મળી રહ્યું છે કે પોરબંદરનો આ ઓકવે છે અને ઓકવેમાં પણ પાણી ભરાઈ ગયું છે, એટલે કે જે મોજા છે તે ઉછળી અને પાણી છે તેનું ઓકવે સુધી આવી રહ્યું છે. કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સતત તંત્ર છે તેના પર મોનિટરિંગ કરી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે. હવે કોઈ ટ્રેક બદલાય તેવી સંજોગો જોવા મળતા નથી. એ ટ્રેક ઉપર જ આગળ વધે તેવું પણ નિષ્ણાંતોનું અનુમાન છે, કારણ કે હવે ખૂબ નજીક છે તે વાવાઝોડું પહોંચી ગયું છે. આવતીકાલે બપોર બાદ તેની અસર છે તે વધારે જોવા મળશે. પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો કચ્છમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યારે જખો પાસે જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ પણ 125 થી 30, 35 અને 50 સુધી જવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ભારે પવન સાથે વેરી સિવિયર સાયક્લોન ફોર્મમાં જે તે ટકરાશે અને તેની અસર છે તે તમામ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. બંદરો ઉપર ભયજનક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવ્યા છે અને એ સિગ્નલો સૂચવી રહ્યા છે કે હવે ધીમે ધીમે જેમ સમય જતો રહેશે તેમ વાવાઝોડું નજીક આવશે અને આ વાવાઝોડા નજીક આવવાના કારણે સંકટ છે તે ગુજરાત ઉપર વધી રહ્યું છે. જો કે હવે પોરબંદરના દરિયાથી જે નજીક આવતું હતું પરંતુ ઉપર જતું રહ્યું છે, એટલે કે 350 કિલોમીટર દૂર થઈ ગયું છે. પરંતુ દ્વારકા અને હજુ પણ કચ્છ આ વિસ્તાર છે, એટલે માંડવી, નલિયા સહિતના વિસ્તારો કે અને જખો બંદર નજીક છે તે ટકરાશે અને તેની અસર છે તે પણ જોવા મળશે. જ્યારે વાવાઝોડું ટકરાય છે ત્યારે સૌથી મોટી અસર એ થશે કે ભારે પવનના કારણે વૃક્ષો છે તે ધરાશય થઈ જાય, ખાસ કરીને બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન છે તે પહોંચતું હોય છે. કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત થવાની હતી અને ખેતરો છે તે તૈયાર કરી લીધા હતા, એવા સંજોગોમાં ભારે વરસાદ આવી રહ્યો છે. જો કે વાવણી લાયક કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે તો તેના માટે ખેડૂતો ખુશ હશે, પરંતુ બાગાયતી પાકો કે જે 10-10 વર્ષથી તેમને નાળિયેરી હોય, આંબા છે, અનેક પાકો છે કે જેની માવજત છે તે ખેડૂતોએ કરી હોય છે અને આ પવનનું એક ઝાપટું છે તેને નષ્ટ કરી નાખે છે, અસ્તવ્યસ્ત આખું ખેતર કરી નાખે છે અને તેના કારણે ખેડૂતોને પણ ખોટું મોટું નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર સજ્જ છે. જે પણ કાંઠાવાળી વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે મુશ્કેલી સર્જાતી હોય છે કે ભારે પવન આવે છે ત્યારે મોબાઈલ ટાવરો ધરાશાય થઈ જાય અને વીજ પોલ પણ ધરાશાય થઈ જાય છે, જેના કારણે સંપર્ક કરવો મુશ્કેલ પડી જતો હોય છે અને વીજ પોલ ધરાશાય થઈ જાય છે. તેના કારણે વીજળી ન હોવાને કારણે પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાઈ જતી હોય છે. ત્યારે તંત્રને પણ સજ્જ રહેવા સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ વૃક્ષો ધરાશાય થાય, વીજ પોલ ધરાશાય થાય કે કોઈ પણ નુકસાની થાય તો તેને પહોંચી વળવા માટે તૈયાર રહે.